શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના કરવાનો મહિનો માનવામાં આવે છે. ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. અતિ શુકન ગણાતા આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થયો છે, જેથી ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે. આજે તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જળાભિષેક, દૂધ અભિષેક, બીલીપત્ર અને અન્ય પવિત્ર વસ્તુઓ ચઢાવી ભગવાન મહાદેવની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ આજે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સુરતમાં અતિ પૌરાણિક શિવાલય કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી મંદિર બહાર ભક્તોની લાંબી કતારો લાગી છે અને ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. શિવાલયોમાં પણ અનેકવિધ આયોજન શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યા છે. મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. લીના શૈલેષ કુમાર ગોસ્વામી, કાંતારેશ્વર મહાદેવ મંદિર, કતારગામ, સુરત. ખૂબ પૌરાણિક મંદિર છે, હજારો વર્ષ પૌરાણું છે અને પરંતુ મહાદેવ છે તેનું મહત્વ બહુ જ છે. અને શ્રાવણ મહિનામાં તો બધા જ ભક્તો ઉમટી પડે અને ભગવાન પણ કાંતારેશ્વર દાદા પણ અને પાર્વતી દાદા પણ ખૂબ દયાળુ અને ખૂબ સરસ બધાને દર્શન આપે છે. અને મારા મનમાં મુજબ ગુજરાતના કદાચ કોઈ પણ મંદિરોમાં હજી પૂજાની શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાન મહિનો, એટલે બધા આખા શ્રાવણ મહિના દરમિયાન જ કોઈ પણ હિન્દુ ધર્મ ની અંદર કોઈ પણ જ્ઞાતિના લોકો બધા શંકર ભગવાન ને, કારણ કે શંકર ભગવાન ખૂબ ગોળા છે અને એ શ્રાવણ માસમાં બધાને ખૂબ જ ફળે છે, એ દર્શન ખરેખર આપે છે, એટલે બધા ખૂબ ભાવથી પૂજા કરે છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.